નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ આફ્ટરનૂન ચાલો ઝડપથી બધા મિત્રો જોઈન થઈ જશે ઓડિયો વિડીયો ક્લિયર આવી રહ્યો છે કોમેન્ટમાં જણાવી દો વેરી ગુડ આફ્ટરનૂન બધા મિત્રોનું રિઝનિંગ વિથ રોમિલ શર્મા સ્વાગત છે યસ ઝડપથી બધા મિત્રો લિંકને શેર કરી દેશે પોતાના મિત્રો સાથે નમસ્કાર no વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર વિથ મિત્રો શર્મા આપ સૌનું સ્વાગત છે આજે આજે આપણે મળી રહ્યા છીએ કે જે સ્પેશિયલ ચાલી રહી છે છે જેનો એપિસોડ નંબર તો સર્વે બેન્કિંગ એક્સપિરિયન્સ સ્ટુડન્ટ્સ અને એ સિવાય જેટલા પણ એસએસિ રેલવેના સ્ટુડન્ટ્સ છે એ બધાનું પણ અહીંયા સ્વાગત છે સીસી એક્સપિરિયન્સ પણ ઘણા અહીંયા બેઠા છે તો બધાને

જે મિત્રો આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરેલી નથી પરંતુ ડાઉનલોડ કરવા ઈચ્છે છે તો આ ક્યુઆર કોડ જે છે એને સ્કેન કરીને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકે છે ક્યુઆર કોડ સ્કેન કરવાથી એક લિંક ઓપન થશે એ લિંકની અંદર જઈ અને તમે ડાયરેક્ટલી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેની અંદર તમને કરંટ સફેર બેઠા બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસનું આખા વર્ષનું બે હજાર બાવીસથી લઈને બે હજાર ત્રેવીસ સોરી ત્રેવીસથી ચોવીસ નોટ બાવીસ ત્રેવીસ ત્રેવીસથી ચોવીસ બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીથી લઈને બે હજાર ચોવીસ ફેબ્રુઆરી સુધીનું કરંટ સફેર તમને ત્યાં ફ્રી ઓફ એક્સેસ કરવા મળશે ફ્રી ઓફ છે એ સિવાય આપણા લેક્ચર્સની પીડીએફ છે તમને આપણી એપ્લિકેશનની અંદરથી મળશે તો એ માટે તમારે આપણી એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે એ સિવાય જે મિત્રો આપણી એસએસસી અને રેલવે સ્પેશિયલ બેસની અંદર એડમિશન લેવા માગે છે તો અત્યારે હાલ એમાં સ્પેશિયલ ઓફર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે બુસ્ટર થર્ટી કોડ એપ્લાય કરશો તો આપણી જે લાઈવ બેચ છે લાઈવ બેચની અંદર તમને છ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં એડમિશન મળશે વેલિડિટી આ કોર્સ માટે એક વર્ષની છે જેની અંદર આપણે ટોટલી કન્ટેન્ટ ગુજરાતી ભાષામાં આપવાના છીએ આ ઉપરાંત તમને અહીંથી જ ટોટલી મટીરિયલ જે તમારા માટે હેલ્પફુલ છે ભારત પરિચય પાર્ટ વન ભારત પરિચય પાર્ટ ટુ સાયન્સ મેથ્સ રીઝનિંગ અને અંગ્રેજી આ ત્રણે ત્રણ સબ્જેક્ટ્સની બુકો અહીંથી તમને મળશે એ સિવાય સ્ટડી મટીરિયલની વાત થઈ ગઈ ડેઇલી પ્રેક્ટિસ સીટ છે લેક્ચર ટેસ્ટ છે ટોપિક ટેસ્ટ છે અને મોક ટેસ્ટ ટેસ્ટનું પણ આપણે અહીંયા જ આયોજન કરવાના છીએ અને રેકોર્ડેડ લેક્ચર્સ પણ બેટા તમને અહીંયા ફ્રી ઓફ મળશે એ સિવાય બેન્કિંગની બે હજાર ચોવીસની જે બેચ છે જેમાં તમે આઈબીપીએસ ક્લર્ક છે આરઆરબી આરબી ક્લર્ક છે અને એસબીઆઈ ક્લર્ક છે એને ટાર્ગેટ કરી શકો છો એમની લાઈવ બેચ છે એમાં પણ તમે હાલ ડિસ્કાઉન્ટ ચાલી રહી છે તો છ હજાર નવસો નવ્વાણુંમાં એડમિશન લઈ શકો છો સાથે અહીંયા તમને ટ્વેલ્વ ઈ બુક્સ પણ ફ્રી મળશે વધારે માહિતી માટે આપણી હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો સ્ટાર્ટ કરીએ મિત્રો આજનો સેશન ક્વેશ્ચન નંબર વન ઓન યોર સ્ક્રીન જો બધી એકી સંખ્યાના બીજા અંકમાંથી બે બાદ કરવામાં આવે અને બધી બેકી સંખ્યાના પ્રથમ અંકમાં બે ઉમેરવામાં આવે તો ગોઠવણ પછી સૌથી નાની સંખ્યા કઈ છે અહીં આપણી પાસે પાંચ સંખ્યાઓનું ગ્રુપ આપેલું છે પાંચસો ત્રેસઠ બસો અઢાર સાતસો બત્રીસ ચારસો એકાણું નવસો ઓગણત્રીસ હવે એકી સંખ્યા જે છે એના બીજા અંકમાંથી સંખ્યા એટલે આખી સંખ્યા છે હવે અહીંયા એકી બેકી ખબર કેમ પડશે તો કે સાહેબ આ છેલ્લે ત્રણ છે તો આ એકી થાય આ બેકી છે બેકી છે આ બંને એકી છે તો એકી અંક જે છે એકી સંખ્યા છે એનો બીજો અંક એટલે આનો બીજો અંક થાય છ આ એકી છે એનો બીજો અંક નવ આનો બીજો અંક થાય બે એમાંથી તમારે બે બાદ કરવાના છે આમાંથી બે બાદ કરો એટલે આ સંખ્યા તમારી બનશે છ માંથી બે જાય એટલે ચાર પાંચસો તેતાલીસ નવ માંથી બે જાય તો સાત એટલે એકોતેર અને બે માંથી બે જાય તો ઝીરો એટલે આ સંખ્યા બનશે નવસો નવ અને બીજી જે બેકી સંખ્યા છે એના પ્રથમ અંકની અંદર ઉમેરવાના છે બાકી બે ચી બેકી સંખ્યા છે એનો પ્રથમ અંક અહીંયા બે છે અહિયાં સાત છે એની અંદર તમારે બે એડ કરવાના છે બે માં બે નાખો તો ચાર સાતમાં બે નાખો તો નવ બાકી એઝ ઇટ ઇઝ મૂકવાનું છે તો આ થશે ચારસો અઢાર અને આ થશે નવસો ને બત્રીસ તો સૌથી નાની સંખ્યા કઈ છે હવે આની અંદર નાની સંખ્યા કઈ દેખાય છે તો કે શરૂઆત જેની નાની એ નાની થાય તો શરૂઆત અહીંયા ચારસો અઢાર અને ચારસો એકોતેરની નાની છે બાકી પાંચસો નવસો નવ અને નવસો બત્રીસ મોટી છે તો ચારસો અઢાર ચારસો એકોતેરમાં સૌથી નાની સંખ્યા ચારસો અઢાર મળે છે તો એ જવાબ આવશે તમારી ચારસો અઢાર બટ ચારસો અઢાર જવાબ ન આવે બીકોઝ ચારસો અઢાર તો આપણે સંખ્યા બનાવેલી છે ચારસો બને છે ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર ટુ વન એટ ઇઝ યોર કરેક્ટ આન્સર ત્યારબાદ નેક્સ્ટ વન જો સૌથી મોટી સંખ્યાના ત્રીજા અંક ને સૌથી નાની સંખ્યાના પ્રથમ અંક વડે ભાગવામાં આવે તો પરિણામ શું આવશે પેલા તો ભાઈ મોટી સંખ્યા ગોતવાની કીધી છે મોટી સંખ્યામાં છે કઈ તો કે સાહેબ સૌથી મોટી સંખ્યા તો આ નવસો ઓગણત્રીસ છે ત્રીજો અંક અંક થશે નવ અને એને નાની સંખ્યાના પ્રથમ અંક વડે ભાગવાના છે નાની સંખ્યા થશે બસો અઢાર એનો પ્રથમ અંક છે બે એક જ મિનિટ અહીંયા કઈક સૌથી મોટી સંખ્યાના ત્રીજા અંક સૌથી મોટી સંખ્યા નવસો ઓગણત્રીસ છે તો એના વડે એટલે કે આ બે વડે તમારે ડિવાઇડ કરવાના છે જવાબ તમારો પોઈન્ટમાં આવે નવ ભાઇંગા બે કરો ચાર પોઈન્ટ પાંચ આવવો જોઈએ ઓકે હું અહીંયા કન્ફ્યુઝ એટલા માટે તો પોઈન્ટમાં જવાબ આપેલો છું પણ ઓપ્શનમાં પોઈન્ટ વાળો એક ઓપ્શન છે જ તે સાડા ચાર જવાબ આવશે નવ ભાઇંગા બે રાઈટ રાઈટ ઓપ્શન સી ઇઝ યોર આન્સર નેક્સ્ટ જો દરેક સંખ્યાના તમામ અંકોને ચડતા ક્રમમાં આવે છે તો પુનઃ ગોઠવણી પછી કઈ સંખ્યા સૌથી મોટી હોય ચડતા ક્રમમાં ગોઠવવાના છે દરેક અંકોને અને એમાંથી પછી મોટી સંખ્યા કઈ થાય એ તમારે જોવાની છે તો અહીંયા બધાને આપણે ગોઠવણી કરવાની જરૂર નથી અહીંયા ડાયરેક્ટ આપણે જવાબ આપી શકીએ છીએ પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો ડાયરેક્ટ જવાબ કેમ આવે સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે જે સંખ્યામાં સૌથી અંક મોટો હશે એ અંક સૌથી મોટી થશે એક જ મિનિટ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે નાની પછી મોટી અને પછી મોટી એટલે કે જે સંખ્યાની અંદર નાનો અંક છે બાર કાઢો એટલે અહીંયા તમારે પેલા કાઢવાનું છે ત્રણ અહીંયા કાઢશો તો આ એક નાનો છે અહીંયા બે નીકળશે અહીંયા નાનો એક છે અહીંયા નાનો બે છે એટલે આમાં જે સૌથી મોટો હશે એ મોટી સંખ્યા થાય તો સૌથી મોટો અહીંયા ત્રણ છે એટલે આ ત્રણ થી શરૂઆત થતી સંખ્યા થશે આ એક થી શરૂઆત થતી સંખ્યા થશે આ બે થી શરૂઆત આ એક થી શરૂઆત અને આ બે થી શરૂઆત તો સૌથી મોટી સંખ્યા ત્રણ થી શરૂઆત થાય એવી કેવા છે જે બનશે પાંચસો ને ત્રેસઠ માંથી ઓપ્શન ડી જવાબ સાચો બનશે ખ્યાલ આવે છે હવે જેને ખ્યાલ નથી આવતો એને હું કરાવું છું ધ્યાન આપો અહીંયા જે મિત્રોને ખ્યાલ નથી એવો કે સાહેબ શું કર્યું તો અહીંયા સમજીએ દરેક સંખ્યાના તમામ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે અહીંયા તમે ગોઠવશો તો આ પેલા નાની પછી એનાથી મોટી સંખ્યા પાંચ આવશે ને એનાથી મોટી છ આવશે એ જ રીતે અહીંયા સૌથી નાની સંખ્યા એક છે પછી બે અને પછી આઠ આવશે એ રીતે અહીંયા સૌથી નાની સંખ્યા બે પછી મોટી ત્રણ એનાથી મોટી સાત આવશે પછી અહીંયા શરૂઆત એક પછી ચાર અને પછી નવ એકસો ઓગણપચાસ અને અહીંયા બનશે આ રીતે ગોઠવા પછી તમને પૂછે છે કે સૌથી સૌથી મોટી મોટી કોણ છે તો તો અહીંયા બનશે આપણે પણ કીધું જવાબ તમારો ત્રણસો છપ્પન જે બને છે પાંચસો ને ત્રેસઠમાંથી માંથી તો પાંચસો ત્રેસઠ જવાબ અહીંયા સાચો બનશે ઓપ્શન ડી ઇઝ યોર રાઇટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ફોર આપેલ શ્રેણીમાં કેટલી સંખ્યાઓ છે કે જેમાં પ્રથમ અંક અને ત્રીજા અંકનો સરવાળો બીજા અંક કરતા મોટો હોય પહેલો અંક અને ત્રીજો અંક છે એનો સરવાળો કરો તો આ વચ્ચેના અંક કરતા તમને મોટો મળવો જોઈએ તો પાંચ વર્તા ત્રણ અહીંયા સરવાળો મળશે તમને આઠ આઠ જે છ કરતા મોટો છે તેનો મતલબ આ એક સંખ્યા મળી ગઈ એ જીતે આ બેન ને સરવાળો કરો આઠ વટતા બે દસ મળે છે દસ છે એ એક કરતા તો મોટી જ છે એક કરતા મોટી છે અહીંયા દસ સરવાળો મળે છે તો આ પણ રાઈટ થશે સાતસો બત્રીસ પહેલી અને ત્રીજી સંખ્યા છે એનો સરવાળો કરો સાત વર્તા બે નવ વચ્ચે કરતા મોટી થાય સાત ને બે નવ વચ્ચે ત્રણ છે તો આ પણ મોટી મળશે પણ અહીંયા નહીં મળે ચાર અને એક અહીંયા પાંચ મળે છે પાંચ છે નવ કરતા નાની છે એટલે આ સંખ્યા પોસિબલ નથી નવ અને નવ થશે અઢાર અને અઢાર છે એ બે કરતા મોટી છે તો આ પણ મળે છે તો કે ટોટલ ચાર મળવી જોઈએ ઓપ્શન ડી જવાબ સાચો થશે યસ હા બેટા મેન્સમાં સેવન્ટી એટ પણ સાચા કરેલા છે ધ્વનિલ સેવન્ટી એટ અટેમ્પ થયા છે એટલે અટેમ્પ તો સારા છે થોડુંક રિસ્ક છે પણ જો બધા સાચા હોય તો મે બી ચાન્સ રહેશે આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે આપેલ શ્રેણીમાં કેટલી સંખ્યાઓ એવી છે કે જેમાં પ્રથમ અંક અને ત્રીજા અંકનો તફાવત તફાવત એટલે બાદ બાકી બીજા અંક કરતા વધારે હોય શું જવાબ આવી રહ્યો છે એક બે ત્રણ ચાર કે એક પણ નહીં ઓકે જવાબ આવ્યો છે અહીંયા ઓપ્શન બી પટેલ સાલિની નો બે આવે છે ચેક કરી લઈએ તફાવત પાંચ માંથી ત્રણ જાય તો અહીંયા બે આવે છે એ છ કરતા નાનો છે હવે બીજા અંક કરતા વધારે હોવો જોઈએ આ બીજા અંક કરતા ઓછો છે એટલે આ ન આવે આનો તફાવત કાઢો આઠ માંથી બે જાય એટલે છ તો આ બીજા અંક કરતા વધારે ન કહેવાય આ પણ ન આવે સાત માંથી બે કાઢો અહીંયા આવશે પાંચ ત્રણ કરતા મોટો છે નાનો ના કહેવાય અ બીજાંક કરતા વધારે યસ આ બીજાંક કરતા વધારે પાંચ મળે છે સાચું છે હ તફાવત બીજાંક કરતા વધારે હોવો જોઈએ તો અહિયાં તફાવત કાઢો ચાર માંથી એક જાય એટલે ત્રણ બીજાંક કરતા વધારે થાય તો કે નવ કરતા વધારે ત્રણ ના થાય એટલે આ ન મળે અને નવ માંથી નવ જાય તો આ ઝીરો મળે બે કરતા ઝીરો નાના હશે એટલે આ પણ ના થાય જવાબ એક્ઝેક્ટલી બે આવશે ઓપ્શન બી જવાબ સાચો બનશે ચલો ત્યારબાદ નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન છ થી દસ નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો બે સમાંતર હરોળમાં દસ વ્યક્તિઓ બેઠા છે જેમાં પ્રત્યેક હરોળમાં પાંચ વ્યક્તિઓ એવી રીતે છે કે બે વ્યક્તિઓ વચ્ચે સમાન અંતર રહે છે પ્રથમ હરોળ છે એમાં એ બી સી ડી અને ઈ બેઠા છે અને તે બધાનું મુખ ઉત્તર તરફ છે અને બીજી હરોળમાં પી એસ ટી બેઠા છે અને તે બધાનું મુખ દક્ષિણ તરફ છે એટલે આપણી પાસે સ્ટાર્ટિંગમાં દિશા વ્યક્તિઓની આપી દીધેલી છે તો આપણે પેલા એ સેટ કરી દઈએ આ ઉત્તરવાળા પાંચ વ્યક્તિઓ આ દક્ષિણ તરફ મોંવાળા પાંચ વ્યક્તિઓ પ્રથમ જે બેઠા છે પાંચ એ બીસીડી ઈ એનું મોટું ઉત્તરમાં છે અને બીજી અરોળ છે પી ક્યુ એસ ટી એ બધાનું મુખ દક્ષિણમાં છે પી ક્યુ આર એસ અને ટી એક હરોળમાં બેસેલા દરેક સભ્યની સામે બીજી હરોળમાં બેઠેલા દરેક બીજા સભ્યની સામે બેસે છે એટલે ગોઠવણી સામે સામે છે આ દાખલો જેવડો મોટો છે ને એવડો નાનો છે કારણ કે તમને જે આટલું આપ્યું છે એમાં સિત્તેર ટકા તો માત્ર ઇન્ફોર્મેશન જ છે કે આ વ્યક્તિઓ દક્ષિણમાં છે આ વ્યક્તિઓ ઉત્તરમાં છે સામે સામે બેઠા છે સમાન અંતર છે હવે અહીંથી એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે એ જે છે એ પંક્તિના અંતિમ છેડાથી બીજા સ્થાને બેઠો છે પંક્તિનો અંતિમ છેડો બીજું સ્થાન છે તમે અહીંયા પણ લઈ શકો છો અહીંયા પણ લઈ અહીંયા પણ લઈ શકાય છે એટલે બે કન્ડિશન બનશે એટલે બાજુમાં આપણે બીજી કંડિશન બનાવીએ ઈ પંક્તિના અંતિમ છેડેથી બીજા સ્થાને છે તમે ડાબા છેડેથી બીજા સ્થાને લ્યો તો ઈ નું સ્થાન અહીંયા મળશે બેટા જમણા છેડેથી બીજું સ્થાન લેશો તો પેલું નહીં ને બીજું સ્થાન ઈ ને અહીંયા સેટ કરી શકાય ઓકે પી એ ઈ ની જમણી બાજુથી બીજા સ્થાને બેસેલા વ્યક્તિની સામે બેસે છે ઈ ની જમણી બાજુ બીજો વ્યક્તિ એની સામે જે પી બેસે છે ઈ અહીંયા છે જમણી બાજુ પેલો નહીં ને બીજો વ્યક્તિ છે એની સામે બેસેલા વ્યક્તિની સામે બેસે છે એટલે ઈની જમણી બાજુથી બીજા સામે બેસેલા વ્યક્તિની સામે અહીંયા પી બેઠો હોવો જોઈએ એ જ રીતે ઈ અહીંયા છે અહીંયા જમણી બાજુ પહેલું નહીં ને બીજું સ્થાન તો મળવાનું જ નથી તો અહીંયા પીનું સ્થાન મળે નહીં અને આ કંડિશન આપણી કેન્સલ થાય એટલે આપણે આ કન્ડિશનમાં જ આગળ વધવાનું છે પછી આગળ જોઈએ ડી એ બીની ડાબી બાજુ એ બીજા સ્થાને બેસે છે જે અંતિમ છેડે બેઠો નથી હવે ડી અને બી આ લાઈનમાં છે તો અહીંયા આપણે સેટ કરીએ બીની ડાબી બાજુ બીજું સ્થાન જોઈએ છે અને પહેલાં તો અહીંયા અંતિમ છેડે બી નામનો વ્યક્તિ ના બેસે એટલે અહીંયા બી નહીં હોય એટલે બીને શરૂઆત આપણે અહીંથી કરી શકાય બી અહીંયા બેસે ડાબી બાજુ એટલે પહેલું નહીં ને બીજું સ્થાન અહીંયા ડી જોઈએ પણ અહીંયા ઓલરેડી ઈ આવી ગયો છે તો ડી સેટ નહીં થાય તો અહીંયા જો આપણે બીને મૂકીએ છીએ તો બીની ડાબી બાજુ પહેલું નહીં બીજું સ્થાન ડીનું સેટ થશે હવે ડી આવી ગયો ઈ આવી ગયો બી આવી ગયો બે જણા બાકી છે એ આપણે અહીંયા સેટ કરી શકશું થોડીક વાર પછી જોઈએ બે વ્યક્તિ એસ અને ક્યુ ની વચ્ચે વચ્ચે બે વ્યક્તિ ક્યુ અહીંયા આવવો જોઈએ પણ ત્યાં પી બેઠો છે પોસિબલ નથી એસ અહીંયા બેસે વચ્ચે આ બે વ્યક્તિ તો ક્યુ અહીંયા બેસે બીજે ક્યાંય સ્થાન પોસિબલ નહીં થાય પણ અહીંયા એસ અને ક્યુ છે ને એ પણ કદાચ આ બેઠા હોય શકે છે એટલે અહીંયા કદાચ જો તમે એસ બેસાડો તો વચ્ચે બે વ્યક્તિ તો ક્યુ અહીંયા પણ આવી શકે છે એટલે એસ અને ક્યુ નું સ્થાન હજી નક્કી નથી પણ આવશે એ આ બે સ્થાન ઉપર જ આવશે બીજે ક્યાંય આવશે નહીં પછી આગળ કહે છે આર એસ ની તરત ડાબી બાજુ બેસે છે હવે એસ આપણી પાસે બે જગ્યાએ છે ડાબી બાજુ એટલે સાહેબ તો કે જો મોઢું નીચે હોય ને બેટા એટલે ડાબી બાજુ છે ને આપણા કરતાં ઉલટી મળે એટલે કે આપણી જમણી બાજુ છે એ આ પાંચે પાંચ વ્યક્તિઓની ડાબી થશે અને આપણી જે ડાબી બાજુ છે પાંચે પાંચ વ્યક્તિઓની આના માટે જમણી થશે તો એસની તરત ડાબી બાજુ જોઈએ છે જો એસ અહીંયા બેઠો હોય તો તરત ડાબી બાજુ ખાલી છે પણ એસ જો અહીંયા જો તરત ડાબી બાજુ મળશે નહીં એટલે એસનું સ્થાન અહીંયા મળશે નહીં અહીંયા ફિક્સ થશે ક્યુ અને અહીંયા ફિક્સ થશે એસ તો ક્યુ અને એસ અહીંથી હવે નીકળી જાય છે સી છે એ બી ની બાજુમાં બેસે છે બી ની બાજુમાં અહીંયા સી બેઠો છે બી અને સી બાજુ બાજુમાં બેઠા હોય હવે બાકી રહેલો વ્યક્તિ અહીંયા એ છે અહીંયા મૂકી દઈએ આપણે એ ઉપર બે વ્યક્તિ બાકી રહી ગયા છે પી આવી ગયો છે ક્યુ આવી ગયો છે આર અને ટી બાકી છે અને આર એસ ની તરત ડાબી બાજુ કીધો છે તો અહીંયા આપણે આર મૂકી દઈએ અને આર જો અહીંયા ફિક્સ થઈ જાય છે તો બાકી રહેલો વ્યક્તિ છે ટી વધે છે તો ટીને આપણે અહીંયા સેટ કરી શકીએ છીએ તો આ રીતે બેટા ગોઠવણી સેટ થશે ક્વેશ્ચન નીચેનામાંથી કોણ 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 ક્યુ ક્યુ સામે 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 બેસે છે 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 બેસનાર વ્યક્તિનું નામ જોઈએ એની બેઠું તો કે એ બેઠો સર ઓપ્શન સી જવાબ સાચો બનશે ત્યારબાદ નેક્સ્ટ વન પંક્તિના છેડે બેસે છે પંક્તિના છેડા ઉપર અહીંયા ટી છે અહિયાં ક્યુ છે અહિયાં એ છે અહીંયા ડી છે આ ચારમાંથી ઓપ્શનમાં જુઓ તો ટી દેખાય છે આ ટી પંક્તિના છેડે છે પછી ઈ નામનો વ્યક્તિ અહીંયા બેઠો છે આ છેડે નથી સી આર અને પી ચેક કરી દો આર અને પી પણ વચ્ચે છે આ પણ નીકળી જશે સી પણ અહીંયા વચ્ચેના પાંચ માંથી ચાર ચોક્કસ રીતે સરખા છે અને તેથી તેઓ એક સમાન જૂથ બનાવે છે તો નીચેના માંથી કયું તે જૂથ સાથે સંબંધિત નથી ચાલો પેલું છે ક્યુ એ ટી ડી અને પી ક્યુ જોશો તો અહીંયા કોર્નર ઉપર છે તો કે યસ સર ટી પણ અહીંયા કોર્નર ઉપર છે યસ સર એ નામનો વ્યક્તિ કોર્નર ઉપર દેખાય છે અને ડી નામનો વ્યક્તિ પણ કોર્નર પર દેખાય છે તો આ પાંચ માંથી ચાર કોર્નર ઉપર બેઠા છે પણ એક વ્યક્તિ કોર્નર ઉપર નથી કયો વ્યક્તિ કોર્નર ઉપર નથી સાહેબ તો કે ક્યુ ટી એ સિવાય કયો બચે છે તો કે આ પી નામનો વ્યક્તિ પી નામનો વ્યક્તિ કોર્નર ઉપર બેસતો નથી ઓપ્શન ઈ જવાબ અહીંયા રાઈટ બનશે વેરી ગુડ

જવાબ મળશે અહિયા એસ ઓપ્શન એ જવાબ સાચો થશે ક્વેશ્ચન નંબર ઈ ના સંદર્ભમાં એની સ્થિતિ શું છે છે અહીંયા પર એની સ્થિતિ જોશો તો મળશે તમને જમણી બાજુ પેલું બીજું અને ત્રીજું સ્થાન તો જવાબ આવશે જમણી બાજુ ત્રીજું સ્થાન છે તો જમણે ત્રીજો જમણી બાજુ એ ત્રીજો ઓપ્શન ડી સાચો જવાબ છે રાઈટ

પીઆર માટે કયો શબ્દ યુઝ થયેલો હશે સિન્ડ્રેલા માટે કોડ મળી શકે તો કે સર અહીંયા સિન્ડ્રેલા છે અહીંયા પણ સિન્ડ્રેલા છે બટ ધ્યાને વાતનું રાખવું પડે કે એના સિવાય જે હોય અહીંયા બાકી બચેલા વર્ડ છે નીચે આવવા જોઈએ સાઉટેડ નથી ફોર જો અહીંયા મળે છે ફોર અહીંયા પર છે અહીંયા પર છે વાક્યમાં બે શબ્દ કોમન મળ્યા રેસ્ક્યુ અહીંયા છે તો કે ના નથી હવે જો મારે ડેફિનેટલી સિન્ડ્રેલા અને ફોર માટેનો સંકેત જોતો હોય તો આ બે માંથી એક મને બીજા સેન્ટેન્સમાં દેખાવો જોઈએ તો અહીંયા બીજી અને ત્રીજું જે વાક્ય છે એમાં ફોર અને સિન્ડ્રેલા દેખાઈ શકીએ તો કે જો અહીંયા પણ ફોર નથી અહીંયા પણ ફોર નથી અથવા સિન્ડ્રેલા પણ નથી તો આ ફોર અને સિન્ડ્રેલાનો કોડ આપણે ડેફિનેટલી તો નક્કી ના કરી શકીએ બટ આઈધર ઓરના કેસની અંદર બની શકે છે હવે સિન્ડ્રેલા અને ફોર માટે અહીંયા જોશો તો પીઆર પહેલાં તો બંનેમાં કોમન દેખાય છે આ એલવાય પણ બંનેમાં કોમન દેખાય છે તો આપણે એવું કહી શકીએ કે સિન્ડ્રેલા અને ફોર માટે પીઆર અથવા તો એલવાયમાંથી જ કોઈ એક કોડ હશે પણ આપણે પાકા પાઈએ ખાતરીપૂર્વક કહી શકતા નથી કે કયો કોડ છે એ બને છે

બે કોડ અહીંયા કોમન મળશે કે ઈ કે 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 અને અને આર 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 એક્સ 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 તો ઓલ બગ્સ માટે અથવા અથવા બંનેમાંથી યુઝ થશે બાકી બચું છે અહીંયા ધી તો ધી માટે અહીંયા એક જ છે એમટી તો મૂકી દઉં એમટી કેરેટ્સ છે છે કોમન મળશે તો અહીંયા કેરેટ માટે વીજી નો સંકેત લખાશે એટ માટે બચે છે એસ અને પ્રીટી માટે બચે છે એ

એએસ મળ્યો છે એમટી અને એએસ બંને અહીંયા હોય એવો ઓપ્શન કયો છે અહીંયા એમટી પણ છે એએસઈ છે લાઈનમાં ના હોય તો ચાલે પણ બંને હોવા જરૂરી છે તો અહીંયા જવાબ મળશે ઓપ્શન બી નેક્સ્ટ વન બગ્સ માટેનો સંકેત જણાવો બગ્સ માટે નક્કી થઈ શકે નહીં બેટા બે સંકેત મળશે કાં તો કેઈ મળશે કાં તો આર એક્સ મળશે તો કેઈ અથવા આર એક્સ ઓપ્શનમાં આપેલું હોય તો જવાબ સાચો બનશે ઓપ્શન ડી જવાબ અહીંયા કે અથવા આર એક્સ આપે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સાઉટેડ આપેલ સાંકેતિક ભાષામાં કેમ લખાશે સાઉટેડ માટે એન્ડ માટે નહીં મળી શકે બિકોઝ અહીંયા ક્યાંય આપણી પાસે એન્ડ તો છે નહી ઓકે એટલે આ નવો છે તો કોડ પણ નવો આવવો જોઈએ હવે એટ માટે તો મળશે ને સાહેબ તો કે યસ બેટા એટ અહીંયા હતું ને એટ માટેનો કોડ એસએચ હતો એટલે પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે બીયુ અને એસએચ અહીંયા ક્યાં આપેલા છે બંને પહેલાં તો હોવા જોઈએ કારણ કે એ બંનેના કોડ તો આપણને મળી ગયા છે અહીંયા યુ એસએચ છે અહીંયા બીયુ નથી આ કેન્સલ કરો અહીંયા પણ ક્યાં બી યુ નથી કેન્સલ કરો અહીંયા બી યુ નથી કેન્સલ કરો અહીંયા યુ અને એસએચ બંને છે એટલે ઓપ્શન એ અને ઓપ્શન ઈમાં છે ને આ બંનેના કોડ આપ્યા છે હવે ત્રીજો કોડ બંનેમાં જુઓ તો ત્રીજો કોડ અહીંયા એમટી છે અને અહીંયા જીવાય છે તો આપણે અહીંયા શોધખોળ કરીએ કે કોઈનો કોડ એમટી અથવા માંથી આપણને પ્રશ્નમાં આપેલો છે એક તો આપેલો જોવો જોઈએ હવે જુઓ એમ ટી અને જીવાય એમટી અહીંયા નથી જીવાય નથી અહીંયા એમટી દેખાય છે ને એમ ટી કોડ આપણે ધી માટે અહીંયા લીધેલો છે તો એમટી બરાબર ધી હોય તો એન્ડ બની શકે નહીં તો આ જીવાય કોડ નવો છે અને એના માટેનો નવો જે વર્ડ છે એ એન્ડ બનશે એટલે વાળો ઓપ્શન રાઇટ બનશે

ડેટા સફિશિયન્સીને ગુજરાતીમાં કહેવામાં આવે છે માહિતીની પર્યાપ્તતા હવે અહીંયા તમને પાંચ ઓપ્શન આપેલા છે આટલા બધા ઓપ્શન આપણી પીપીટીમાં એડજસ્ટ થઈ શકે એમ નહોતા એટલે મેં ઓપ્શન જે છે એને શોર્ટમાં લખાઈ દીધા છે રાઇટ આ રીતે કંઈક ઓનલી વન ઓનલી ટુ વન ઓર ટુ વન પ્લસ ટુ નોટ અને વન પ્લસ ટુ હવે આનો મિનિંગ સાહેબ શું થશે તો જો અહીંયા સમજાવું છું અહીંયા પ્રશ્ન પૂછો છે અહીંયા તમને પહેલું વિધાન આપ્યું છે બીજું વિધાન આપ્યું છે હવે અહીંયા ડેટા સફિશિયન્સીમાં કરવાનું શું હોય છે તો કે આપેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે અહીંયા જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે એ પર્યાપ્ત છે આ એકલું પર્યાપ્ત થાય તો બીજું ચેક કરો બીજું પણ એકલું પર્યાપ્ત થાય એનો મતલબ એક અને બે બે માંથી કોઈ એક પોતાની રીતે જવાબ આપવા માટે પર્યાપ્ત છે એટલે અહીંયા આ પણ પર્યાપ્ત છે અથવા આ પણ પર્યાપ્ત છે તો ઓર વાળું બંને પોતાની રીતે ઇન્ડિવિજ રીતે આન્સર આપી શકતા હોય તો અહીંયા ઓપ્શન સી આપણે ટીક કરવાનો હવે એવું થાય કે ભાઈ પહેલું છે એ જ જવાબ આપે છે બીજું ચેક કરો છો તો બીજું જવાબ નથી આપતો તો આ થશે માત્ર એક જવાબ આપે છે પેલું ચેક કરો પેલું જવાબ નથી આપતો પણ બીજું ચેક કરો તો બીજું જવાબ આપે છે તો ઓનલી બી આવશે એટલે કે ઓપ્શન બી હવે પેલું ચેક કરો જવાબ નથી મળતો બીજું ચેક કરો છો એ પણ જવાબ નથી આપતો તો હવે શું કરવાનું સાહેબ તો આ બંનેને તમારે કરવાના ભેગા આ ભાઈ જો ભેગા કરો છો અને પછી જવાબ મળે છે તો ઓનલી વન અને ટુ એટલે બંને સાથે મળીને જવાબ આપે એવું કહેવાય તો અહીંયા આપણે લખ્યું છે અને દર્શાવ્યું છે વન પ્લસ ટુ બંને સાથે ભેગા થઈને જવાબ આપે છે પણ જો બંને ખોટા પડે છે તમે સાથે ભેગા કરો છો તો પણ તમને પ્રશ્નનો જવાબ મળે નહીં તો તમારે ઓપ્શન ડી ટીક કરવાનો છે વન પ્લસ ટુ ભેગા થઈને પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી હવે શોર્ટમાં લખ્યું છે બીકોઝ આપણે આ ક્વેશ્ચન આવડો મોટો છે સાઈડમાં તમે ઓપ્શન છે એને પણ આટલા બધા દર્શાવો તો આપણે પીપીટી માં કે જગ્યા રહે નહીં એટલા માટે મેં શોર્ટ ફોર્મ ની અંદર દર્શાવેલું છે ચાલો તો અહીંયા જો વિધાન એકવાર વાંચી જાઓ વિધાન એક માની માહિતી એકલી પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી હોય જ્યારે વિધાન બે માની માહિતી એકલી પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી નથી તો આને આપણે સેના વડે દર્શાવ્યું તો કે ઓનલી વન

પોત પોતાની રીતે એકલા જવાબ આપે છે બોથ આર ઇન્ડિવિજ્યુઅલ સફિશિયન્ટ ટુ ગીવ આન્સર પછી બંને વિધાન એક અને બે ની માહિતી પણ એકબીજા સાથે પ્રશ્નો જવાબ આપવા માટે પૂરતી નથી એટલે બંને ખોટા પડે છે પણ બંને ભેગા કર્યા તમે બંનેની માહિતીને યુઝ કર્યો તો પણ વન પ્લસ ટુ કરતાં પણ જવાબ મળતો નથી તો અહીંયા આપણે દર્શાવ્યું છે વન પ્લસ ટુ નોટ અને જો વિધાન એક અને બે બંનેની માહિતી એક સાથે પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી હોય સફિશિયન્ટ હોય તો અહીંયા આપણે વન પ્લસ ટુ વડે દર્શાવ્યું છે ચલો અહીંયા સુધી બધાને ક્લિયર છે ફટાફટ એકવાર કોમેન્ટમાં જણાવી દો ડીએસનો કોન્સેપ્ટ સરસ ચલો તો અહીંયા એક પંક્તિમાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસેલા તમામ વ્યક્તિઓ માં રવિની ડાબી બાજુએ તરત કોણ બેસે છે રવિની ડાબી બાજુએ તરત કોણ બેસે છે આપણને પૂછે છે આપણે થોડુંક આને જે નાનું કરી નાખીએ એટલું બધું આપણે મોટું જરૂર નથી યસ નાનું હશે તો પણ આપણને દેખાશે ચલો પેલા પહેલું વિધાન છે એનું એકલા ને સોલ્વ કરો સાહિલ અને ગીતા વચ્ચે માત્ર બે વ્યક્તિઓ બેસે છે પેલા તો જો અહીંયા પ્રશ્નમાં કહી દીધું છે ઉત્તર દિશા તરફ મૂક છે હવે કેટલા વ્યક્તિ બેઠા ગીતા નથી પણ રવિની તરફ ડાબી બાજુ કોણ બેસે છે એનો જવાબ આપણે જોઈએ છે હવે સાહિલ અને ગીતા વચ્ચે બે જણા બેઠા છે આ સાહિલ છે વચ્ચે બે જણા છે પછી ગીતા બેઠી છે અહીંયા એવું પણ બની શકે કે ગીતા પેલા બેઠી હોય પછી જમણી બાજુ બે જણા પછી ત્રીજો સાહિલ બેઠો હોય બે કન્ડિશન બની શકે ગીતાની ડાબી બાજુએ ત્રણ થી વધુ વ્યક્તિઓ બેસે છે એટલે ઓછામાં ઓછા ચાર પાંચ છ ત્રણ થી વધુ એટલે ચાર તો હોવા જ જોઈએ એક બે ત્રણ ચાર તો હોવા જોઈએ પછી અપ ટુ હજી વધારી શકાય અહીંયા પણ એક બે ત્રણ તો થઈ ગયા ચાર તો હોવા જોઈએ બીજા પણ તમે વધારી શકો છો હવે અહીંયા આપણને રવિની ડાબી બાજુ રવિ આપ્યો જ નથી તો રવિની ડાબી બાજુ કોણ છે મળી શકશે ને એટલે પહેલું જવાબ આપવા માટે પર્યાપ્ત નથી પેલું એકલું છે આન્સર આપી શકવાનો નથી છ બેસે પણ આઠથી વધારે બેસી શકશે નહીં પછી કે છે રવિ સાહિલની ડાબી બાજુ એ બીજા સ્થાને બેસે છે સાહિલની ડાબી બાજુ બીજું સ્થાન સાહિલ જો અહીંયા છે એની ડાબી બાજુ પેલું નહીં બીજું સ્થાન અહીંયા આપણી પાસે રવિનું આપેલું છે અને દિયા એક ગીતાથી છ સ્થાન દૂર બેસે છે ગીતાથી છ સ્થાન દૂર કીધું છે એટલે ડાબી બાજુ પણ બેસી શકે ગીતા અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ છ સ્થાન દૂર અહીંયા કોણ બેઠું છે દિયા અને એવું પણ બની શકે કે ગીતાની ડાબી બાજુ છ સ્થાન દૂર દિયા હોય એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા દિયા બેઠી હોય પણ એમ છતાં પણ અહીંયા રવિની ડાબી બાજુ કોણ બેસે નક્કી કરી શકાય નહીં પણ અહીંયા પેલું એકલું જવાબ ના આપી શકે હવે આ જો ભેગા કરી દઉં તો તો સાહેબ કદાચ વિચારી શકાય કે રવિની ડાબી બાજુ તરત કોણ આવે હવે જો સાહિલ અહીંયા છે સાહિલ અહીંયા પણ છે હવે બંનેને ભેગા કરો સાહિલની ડાબી બાજુ પેલું નહીં ને બીજું સ્થાન રવિનું છે સાહિલ અહીંયા પેલું નહીં ને બીજું સ્થાન આપણને રવિનું મળે છે અહીંયા પણ સાહિલ છે પેલું નહીં ને બીજું સ્થાન રવિનું મળે છે પછી બીજું એવું કહેવામાં આવે છે કે ગીતાની છ સ્થાન દૂર છે એ દિયા બેઠી છે ડાબી કે જમણે ખબર નથી અને એ સિવાય આપણને કીધું આઠ થી વધુ વ્યક્તિ બેસશે નહીં હવે ગીતા આપણી પાસે અહીંયા છે જો આ સાઈડ હું છ જણા બેસાડું ને પછી દિયા બેસાડું તો તો આઠ કરતાં વધી જાય એટલે છ જણા આ સાઈડ જ લેવા પડશે પહેલું બીજું ત્રીજું ચોથું આ પાંચમું સ્થાન આ છઠ્ઠું સ્થાન એક બે ત્રણ ચાર પાંચ આ છ અને અહીંયા સાતમા સ્થાને કોણ બેસે છે દિયા બેસે છે ઓકે છઠ્ઠા સ્થાને કીધું એક બે ત્રણ ચાર પાંચ તો આ કંડિશનમાં વિચારો તો દિયા તમે આ તરફ મૂકો તો કેટલા જણા થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ અને અહીંયા છ તો છ આ સાતમી ગીતા પછી રવિ પછી અહીંયા એક વ્યક્તિ પછી સાહિલ તો સાત આઠ નવ દસ દસ જણા બેસે પણ આઠ થી વધુ બેસાડવાની મનાઈ છે એટલે આ તરફ તમે સેટ ના કરી શકો ગીતા અહીંયા છે આ બાજુ છ જણા સેટ કરો એક બે ત્રણ ચાર પાંચ અને છ દિયા અહીંયા સેટ થઈ શકે વ્યક્તિ કેટલા થયા અહીંયા ચેક કરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જણા થાય છે તો આઠ થી વધુ નથી તો આ બંને કંડિશન અત્યારે આપણા માટે સાચી જ છે સાહિલ અને ગીતા વચ્ચે માત્ર બે જણા છે અહીંયા પણ સાહિલ અને ગીતા વચ્ચે બે જણા છે ગીતાની ડાબી બાજુ એ ત્રણથી વધુ વ્યક્તિઓ બેસે છે ઓકે ગીતાની ડાબી બાજુ એક બે ત્રણ અને ચાર વ્યક્તિ અહીંયા સુધી તો હોવા જ જોઈએ પણ આ લાઈન જુઓ તો બહુ ઘણી બધી મોટી થઈ જાય છે એમાં આઠ કરતાં વધારે વ્યક્તિ બેસે છે તો આ ખોટી થઈ જશે આ કન્ડિશન સાચી એક રહેશે અને એમાં રવિની ડાબી બાજુએ આપણને દિયા મળે છે ઇટ મીન્સ બંને સાથે મળીને જવાબ આપી શકે છે એક અને બે સાથે મળીને જવાબ આપશે ઓપ્શન છે છે અહીંયા સાચો બને ત્યારબાદ એક ચોક્કસ ભાષામાં રાઈટ કેવી રીતે લખવામાં આવે છે એક ચોક્કસ ભાષામાં એવરી રાઈટ ટુ રિજેક્ટ ને પર્સન્ટેજ ફોર સેવન

પણ રાઈટ માટે અહીંયા કોડ જોઈએ છે તો જો મને એવરીનો કોડ નીચે મળી જાય તો કામ થાય અહીંયા રિજેક્ટ રિજેક્ટ છે ઓકે રાઈટ કોમન દેખાય છે પણ રાઈટ સાથે અહીંયા રિજેક્ટ રિજેક્ટ એ એ મળે મળે છે છે ડેફિનોટ કોડ મળી શકશે નહીં તો એક અને બે ભેગા થઈને પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી એવું કહી શકાય જવાબ અહીંયા મળતો નથી કારણ કે અથવામાં જવાબ જશે રાઈટ અને રિજેક્ટ માટે અહીંયા બે તમને સમાન દેખાવા જોઈએ આ ફોર્ટી સેવન ફોર્ટી સેવન છે એ સિવાય થર્ટી ટુ થર્ટી ટુ છે તો એવું આપણે કહી શકીએ કે આ રાઈટ અને રિજેક્ટ માટે એક કોડ ફોર્ટી સેવન વાળો છે એક કોડ થર્ટી ટુ વાળો છે તો બંને કોડ સાથે મળીને જવાબ આપી શકતા નથી નેક્સ્ટ વન એટીન નંબર પંક્તિમાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા શોધો કેટલા છોકરાઓ કેટલી છોકરીઓ છે તમારે કહેવાની છે ચલો હવે એટલીસ્ટ પેલા તમે ટ્રાય કરો શું આન્સર આવે છે મને કો તમને આ બે દાખલા મેં કરાયા ત્રીજું એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે લોજિક એપ્લાય કરો રેન્કિંગ ઓર્ડરનો પ્રશ્ન છે ચાલો અઢાર માં શું મળશે માત્ર વિધાન એક પૂરતું છે માત્ર વિધાન બે પૂરતું છે બંને સાથે મળીને જવાબ આવશે બંને સાથે મળીને જવાબ નહીં આપે જોઈએ ચાલો કોઈનો આન્સર આવ્યો નથી ચેક કરીએ આર પંક્તિના ડાબા છેડેથી અઢારમાં અને વાય પંક્તિના જમણા છેડેથી બેસે છે આર પંક્તિના ડાબા છેડેથી અઢારમા સ્થાને છે જ્યારે વાય પંક્તિના જમણા છેડેથી અગિયારમાં સ્થાને છે અહીંયા આર છે અહીંયા વાય છે આર અને વાય તેમના સ્થાનની પરસ્પર અદલા બદલી કરે છે એટલે કે ની જગ્યાએ હવે અહીંયા આર આવી જાય છે આર ની જગ્યાએ અહીંયા વાય આવી જાય છે અને અદલા બદલી કર્યા પછી આરનું સ્થાન ડાબા છેડેથી વીસમું છે આરનું નવું સ્થાન અહીંયા અગિયારમું છે જે જમણી બાજુથી હતું પણ હવે નવું સ્થાન બીજું આપે છે જે ડાબા છેડેથી પણ છે એટલે ડાબા છેડેથી જો તમે અહીંયા આર ને જોવો છો તો આર તમને મળે છે વીસમું પણ અહીંયા આના ઉપરથી આપણને ખબર નહીં પડતી કે કેટલા છોકરાઓ છે ને કેટલી છોકરીઓ છે તો પહેલો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી એવું કહી શકાય પહેલું જવાબ મળશે નહીં બીજાથી જવાબ મેળવવાની ટ્રાય કરો બીજું એકલું ચેક કરો કુલ તેતાલીસ વિદ્યાર્થીઓ હરોળમાં છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી છે તેતાલીસ અને બધા એક જ દિશામાં સામે સામે છે એક જ દિશામાં સામે ઊભા છે તો આના પરથી પણ કાંઈ માહિતી મળવાની નથી હવે આ બંનેને ભેગા કરું તો તો આ બંનેને ભેગા કરું તો મને આમાંથી ખાલી કુલ વ્યક્તિ મળે અને કુલ અહીંયા તો આપેલા છે પણ અહીંયા મારે જે પ્રશ્નનો જવાબ જોઈએ છે છોકરા અને છોકરીઓની સંખ્યાનો ક્યાંય ઉલ્લેખ જ નથી તો જવાબ મળે નહીં ઓપ્શન ડી બેટા ઇઝી હતો સાવ એક અને બે ભેગા થઈને પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી એક એકલું પણ પર્યાપ્ત નથી બીજું એકલું પણ પર્યાપ્ત નથી બે સાથે મળીને પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી વેરી ગુડ સમ મફીન્સ આર ડાર્ક એન્ડ સમ મફીન્સ આર નોટ ડાર્ક ઓનલી અળો કેસ છે તો સૌથી પહેલાં પહેલા વેન ડાયાગ્રામ કરો ઓલ ચોકલેટ આર ટોફી ચોકલેટ સંદર જશે બહાર આવશે ટોફી નો ટોફીઝ મફિન એક પણ ટોફી જે છે તે મફિન નથી એન્ડ ઓનલી અ ફ્યુ મફિન્સ આર ડાર્ક એટલે કે સમ મફિન્સ આર ડાર્ક એન્ડ સમ મફિન્સ આર નોટ ડાર્ક કેટલાક મફીન ડાર્ક છે કેટલાક મફિન ડાર્ક નથી આ કેસ તમને દર્શાવે છે અ ફ્યુ નિષ્કર્ષ નો ચોકલેટ ઇઝ મફિન એક પણ ચોકલેટ મફિન નથી વાત સાચી છે કારણ કે જો અહીંયા બાર જે સર્કલ છે કેનું સર્કલ હતું તો ટોફીનું જે સર્કલ છે બેટા ટોફી નું સર્કલ એ મફિનના ના સર્કલ સાથે નો ના રિલેશનમાં છે અને આ ચોકલેટનું જે સર્કલ છે એ આખે આખું ટોફીની અંદર આવી જાય છે તો આ બારનું જે મફિનનું સર્કલ ટોફી સાથે નોના રિલેશનમાં છે તો અંદરવાળા સાથે પણ મફિનનું રિલેશન નોનું બને તો નો ચોકલેટ ઇઝ મફિન ઇઝ કરેક્ટ પેલું કન્ક્લુઝન રાઈટ છે સેકન્ડ કન્ક્લુઝન ચેક કરો સેકન્ડમાં છે સમ ટોફી કેન નેવર બી ડાર્ક એટલે કે કેટલીક ટોફી છે ક્યારેય પણ કેન નેવર બી નો મતલબ થશે ક્યારેય પણ આ મેન્સનો ક્વેશ્ચન છે મેન્સમાં આવા તમને કન્ક્લુઝન પૂછે છે કેન ક્યારેય પણ ડાર્ક નથી કેટલીક ટોફી જે છે એ ક્યારેય પણ ડાર્ક થશે નહીં તો આ વાત પણ સાચી છે કારણ કે આ ટોફી અને નું જે છે એ રિલેશન નોનું આપ્યું છે અને મફિન છે એ કેટલીક ડાર્ક છે પણ કેટલીક ડાર્ક નથી તો જેટલી મફિન્સ ડાર્ક નથી અને એ ટોપી સાથે નોનાર રિલેશનમાં છે તો કેટલીક ટોપી છે ક્યારેય પણ ડાર્ક થઈ શકવાની નથી તો બંને નિષ્કર્ષ બેટા અનુસરે છે જવાબ આવશે એક અને બે બંને અનુસરે છે ઓપ્શન ઈ કરેક્ટ રાઈટ ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નો પાર્ટીઝ ગેધરિંગ

બધી જ સમરી છે એ ગેધરિંગ છે એન્ડ ઓનલી અ ફ્યુ ગેધરિંગ આર કમિટી ગેધરિંગ અહીંયા છે ઓનલી અ ફ્યુ એટલે સમ ગેધરિંગ આર કમિટી સમ ગેધરિંગ આર નોટ કમિટી તો સમ ગેધરિંગ આર કમિટી એન્ડ સમ ગેધરિંગ આર નોટ કમિટી નિષ્કર્ષ એક સમ કમિટી કેન બી સમરી કેન બી નો મતલબ થાય પોસિબિલિટી બની શકે ખરા સંભાવના પૂછે છે બની શકે ક્યારે જયારે પોસિબિલિટી સાચી થાય હા બેટા માટે પણ રણજીત ઝાલા ચાલશે સમ કમિટી કેન બી સમરી કમિટીનું સર્કલ બેટા અહીંયા છે સમરી નું સર્કલ જુઓ તો અહીંયા છે હવે અહીંયા કેટલાક ગેધરિંગ કમિટી છે કેટલાક ગેધરિંગ કમિટી નથી એટલે જેટલા ગેધરિંગ કમિટી નથી એના સિવાયના જેટલા ગેધરિંગ કમિટી સાથે જોઈન્ટમાં છે એની સાથે આ જે સમરી છે એ સમનું રિલેશન બનાવી શકે બધી સમરી છે કમિટીના બને બધી કમરી સમિટીના બને પણ કેટલીક સમરી કમિટી બની શકે એવી સંભાવના છે પહેલું સાચું થશે બીજું સમ પાર્ટી કેન બી કમિટી કેટલીક પાર્ટી છે એ એક કમિટી બની શકે ખરા તો પાર્ટીનું જે રિલેશન છે એ ગેધરિંગ સાથે નોનું બનશે ગેધરિંગની અંદર સમ છે એની સાથે નોનું બનશે પણ પાર્ટી અને કમિટીનું જે સર્કલ છે એની વચ્ચે ક્યાંય નોનું રિલેશન નથી પણ હા એક એવું થઈ શકે કે ભાઈ બધી જ પાર્ટી કમિટી કદાચ ના બની શકે બટ સમ પાર્ટી કેન બી કમિટી બની શકે છે બોથ આર ફોલો બંને નિષ્કર્ષ છે ઓપ્શન ઈ જવાબ સાચો થશે બોથ આર ફોલો ચલો ટ્વેન્ટી વન તમે ટ્રાય કરો નો માર્કેટ ઇઝ હોમ ઓનલી અફ્યુ હોમ આર રૂમ ઓનલી ફ્યુ રૂમ ઇઝ વેલ્યુ ઓનલી અ ફ્યુ અગેન બે વાર આવે છે હાલો યસ અવાજ આવે છે નો માર્કેટ ઇઝ હોમ બેટા એક પણ માર્કેટ હોમ નથી આ માર્કેટ છે એક પણ હોમ નથી પછી કે છે ઓનલી અ ફ્યુ હોમ આર રૂમ એટલે કે કેટલાક હોમ છે તે રૂમ છે બટ કેટલાક હોમ જે છે તે રૂમ થશે નહીં ઓનલી અ ફ્યુ રૂમ ઇઝ વેન્સ ઓનલી અ ફ્યુ કીધું છે અગેન એ કેટલાક રૂમ છે એ વેન્સ છે પણ કેટલાક રૂમ વેન્સ બનશે નહીં તો કેટલાક રૂમ વેન્સ નથી આ રીતે આપણો ડાયગ્રામ બનશે પેલા તો ડાયગ્રામ જો સાચો હશે તો આગળ જવાબ સાચો બની શકશે કન્કલુઝન વન જુઓ સમ હોમ આર વેન્સ કેટલાક હોમ વેન્સ છે તો બેટા હોમનું જે સર્કલ છે વેનનું સર્કલ છે બંને ટચ થતા નથી તો ડેફિનેટલી બંને વચ્ચે રિલેશન ના કહી શકીએ બટ જો અહીંયા કેન બી કીધું હોત તો સાચું બની શકે પૂછે છે તો પહેલું નિષ્કર્ષ ફોલો થવાનું નથી ફર્સ્ટ ઇઝ નોટ ફોલો સેકન્ડ સમ માર્કેટ કેન નેવર બી રૂમ કેન નેવર બી મેં આગળ પણ કીધું કેવર બી નો મતલબ થશે ક્યારેય પણ નહીં ક્યારેય પણ નહીં એને ગુજરાતીમાં કેવાય કેટલાક માર્કેટ ક્યારેય પણ ક્યારેય પણ રૂમ બનશે નહીં હવે પેલા જુઓ માર્કેટનું સર્કલ જુઓ તો અહીંયા છે સાહેબ રૂમનું સર્કલ જુઓ તો અહીંયા છે તો કેટલાક માર્કેટ ક્યારેય પણ રૂમ બનશે નહીં આમ જોવા જાવ તો વાત તો સાચી છે માર્કેટના અમુક પોર્સન અહીંયા આ હોમ સાથે છે અને આ બંને વચ્ચે માર્કેટ અને હોમ બને તો નોના રિલેશનમાં છે સોરી બટ આ હોમનો જે પોર્શન છે અમુક રૂમ સાથે પણ છે એટલે આ હોમ અને રૂમે પાર્ટનરશીપ કરી છે એટલે અહીંયા જે આ હોમ જે છે એ રૂમની અંદર જઈ રહ્યું છે અને હોમ અહીંયા માર્કેટ સાથે નોના રિલેશનમાં છે તો અહીંયા આખે આખું માર્કેટ રૂમ ના બની શકે થોડુંક માર્કેટ પણ રૂમ નહીં બની શકે એ વસ્તુ સાચી થશે કેટલું રૂમ નહીં બની શકે તો કે જેટલો પોર્શન અહીંયા રૂમનો હોમ સાથે છે એટલો પોર્સન માર્કેટનો રૂમ બની શકવાનો નથી ને ક્યારેય પણ કેન નેવર બી આ જે ડાર્ક લાઈનથી હું દર્શાવું છું એ પોર્શન ક્યારેય પણ બની શકવાનો નથી બીજું એક જ ફોલું થશે માત્ર નિષ્કર્ષ બે અનુસરે છે જવાબ સાચો છે

નિકર્ષવાન સમ કેટલાક બોલ છે પંપ છે બોલ સર્કલ જે છે પંપ નું સર્કલ છે ટચ નથી થતું તો આ ડેફિનેટલી ફોલો ના થઈ શકે સમલ આર પંપ કેવાશે ન સેકન્ડ જુઓ સમ ગાર્ડન કેન બી પંપ કેટલાક ગાર્ડન કેન બી કે છે કેન બી એટલે બેટા સંભાવનામાં આવે પોસિબિલિટીમાં આવે તો આપણે એવું અહીંયા કહી શકીએ કે કેટલાક ગાર્ડન પંપ બની શકે તો હવે ગાર્ડન જે છે એ ટ્રેડની અંદર આવે છે કેટલાક ટ્રેડ પંપ નથી કેટલાક ટ્રેડ પંપ છે તો અહીંયા એવું બની શકે કે યસ આ ગાર્ડન અને પંપ વચ્ચે નેગેટિવ રિલેશન નથી તો અહીંયા સમ ગાર્ડન કેન બી પંપ ઇઝ સાચું થશે તો માત્ર નિષ્કર્ષ છે ઓપ્શન જવાબ સાચો થશે અહીંયા બે પહેલા આપી દીધું છે એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી મહેશ બિંદુ એ થી તેની મુસાફરી શરૂ કરી અને બિંદુ બી સુધી પહોંચવા માટે દસ મીટર પૂર્વ તરફ ચાલો પછી તે તેની ડાબી તરફ વળ્યો અને સી સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાઇ ફરી તેની ડાબી તરફ વળ્યો બિંદુ ડી સુધી પહોંચવા માટે બાર મીટર ચાલ્યો ફરી ડાબી તરફ વળ્યો અને ઈ સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાલ્યો તો પ્રારંભિક બિંદુથી તે કેટલો દૂર છે પહેલાં તો આને આપણે થોડુંક નાનું કરી નાખીએ ડ્રો કરવા માટે એક જ મિનિટ મિત્રો આને સેટ કરી દઈએ પછી કરવામાં ચલો મહેશ બિંદુ એ થી મુસાફરી કરી શરૂ કરીને બિંદુ બી સુધી પહોંચવા માટે દસ મીટર પૂર્વમાં જાય છે આ બિંદુ એ છે દસ મીટર પૂર્વ તરફ મુસાફરી કરે છે અને અહીંયા પહોંચે છે બિંદુ બી પાસે પછી તે ડાબી તરફ વળે છે અને સી સુધી પહોંચે છે ડાબી તરફ એટલે ઉપરની તરફ સી સુધી પહોંચે છે અહીંયા ત્રણ મીટર ચાલે ફરીથી તે ડાબી તરફ વળ્યો અને ડી સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાલ્યો ડાબી બાજુ વળે છે માત્ર ત્રણ ચાલે છે બાકી સાત વધશે ફરી તેની ડાબી તરફ વળે છે ડી સુધી પહોંચવા માટે બાર મીટર ચાલ્યો ડાબી બાજુ એટલે નીચેની તરફ અહીંયા સુધી ત્રણ છે વધારે એને નવ મીટર ચાલવું પડશે એટલે આ નવ મીટર ચાલ્યા બાદ બાર મીટર ટોટલ થશે અને ફરી તે તેની ડાબી તરફ વળે છે અને બિંદુ ઈ સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાલ્યો એટલે અહીંથી ડાબી તરફ એટલે આપણી જમણી તરફ થશે અને ત્રણ મીટર ચાલે એટલે એક્ઝેક્ટલી અહીંયા આ પોઈન્ટ આગળ આવીને ઊભો રહી જાય આ પોઈન્ટ છે બિંદુ ઈ થશે તો તે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે એ અહીંયા છે ઈ અહીંયા છે બેટા પ્રારંભિક બિંદુથી તમારે ડિસ્ટન્સ જોઈએ છે ત્રાસી લાઈન મળે છે એટલે આ કર્ણ થશે કર્ણ માટે પાયથાગોરસ જોશે અહીંયા આ બંનેને લાઈનને એક્સટેન્ડ કરો તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે આ બાજુ જે છે એનું માપ તમને મળે છે નવ અને આ જે માપ છે ટોટલ મળશે તમને દસનું તો એ કર્ણ બરાબર પાયથાકોરસ નો પ્રમે એપ્લાય કરો તો બાજુ એકનો વર્ગ પ્લસ બાજુ બે નો વર્ગ થાય નવનો વર્ગ થશે બેટા એક્યાસી દસ નો વર્ગ થશે સો તો અહીંયા અંડર રૂટ વન એટી વન આવવું જોઈએ આપણે કઈ મિસ્ટેક તો નથી કરીને ભાઈ વન એટી વન તો આવતું નથી એકવાર ચેક કરી લઈએ એ મુસાફરી શરૂ કરે છે એથી અને બી સુધી પહોંચવા માટે દસ મીટર પૂર્વમાં જાય છે પછી તે તેની ડાબી તરફ વળે છે ઉપરની તરફ વળે છે સી સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાઇ ફરીથી ડાબી તરફ વયડો અને ડી સુધી પહોંચવા માટે ઓકે આપણે મિસ્ટેક અહીંયા કરી બે વાર ત્રણ આપણો જવાબ અહીંયા મળી જાય છે વન એટી વન થવું જોઈએ પણ આપણે અહીંયા મિસ્ટેક કરી ઓપ્શનમાં છે જ નહીં ડાયાગ્રામમાં થોડીક ભૂલ છે અહીંયા બે વાર ત્રણ આપણે ચલાવી દીધા છે ઓકે પેલા બધું આપણે કાઢી નાખીએ એ બિંદુથી મુસાફરી શરૂ કરે છે જોજો ભાઈ બી સુધી પહોંચે છે ડિસ્ટન્સ છે દસ મીટર આ બિંદુ બી છે પછી ડાબી તરફ વળે છે અને સી સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાલ્યો સી આ ત્રણ મીટર પછી ડાબી તરફ વળે છે અને ડી પહોંચવા માટે બાર મીટર ડાબી એટલા તરફ થશે ને બાર ચાલે છે અહીંયા સુધી જશો તો આ દસ જ થશે બીજા વધારાના એના બે ચાલવા પડશે એટલે અહીંયા બાર થયું ને અહીંયા બિંદુ ડી છે અને ફરી તેની ડાબી તરફ વળ્યો અને એ સુધી પહોંચવા માટે ત્રણ મીટર ચાલે છે અહીંથી ડાબી તરફ એટલે નીચેની તરફ થશે અને ત્રણ મીટર ચાલે તો આ લાઇન ત્રણની હોય તો એક્ઝેક્ટલી અહીંયા પહોંચી જાય આ પોઈન્ટ ઈ છે ચાલો હવે આ તો ઈઝી થઈ ગયું અહીંયા તો કર્ણ આવશે નહીં સીધી લાઈન છે પ્રારંભિક સ્થાન અહીંયા હતું અંતિમ બિંદુ અહીંયા છે આટલું ડિસ્ટન્સ તમારે જોઈએ છે તો આ ડિસ્ટન્સ કેટલાનું છે તો કે બેનું કારણ કે આ બાર હતા તો આ દસને બે ભાર ભાગ પાડ્યા હતા તો અહીંયા બે વધશે તો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી બે મીટરો

ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે બિંદુ એ બિંદુ સી ની ઉત્તરમાં બિંદુ એફ જી ની પૂર્વમાં દસ મીટર છે પણ બેટા અહીંયા એફ અને જી તો આપણી પાસે છે જ નહીં તો આપણે આને હમણાં મૂકી ન શકીએ આપણે એવા વ્યક્તિને ગોતવો પડશે જેની પાસે એ અને સી થી કઈક ડિસ્ટન્સ આપેલું હોય તો આપણે આખા ક્વેનમાં એ અને સી ઉપર પેલા ધ્યાન આપો એસી એ સી એ સી એ સી અહીંયા સી દેખાય છે અને બિંદુ છે ઓકે આ સી છે કહી દીધું છે બિંદુ બિંદુ તો કે બી અને એચ નું એટલે હવે બી એચ ક્યાંક આડી લાઇન હશે તો ઊભી લાઇન હશે બિંદુ બી એચ ની પશ્ચિમમાં છ મીટરે છે બિંદુ બી એચ ની પશ્ચિમમાં છ મીટરે છે એટલે હવે અહીંયા આપણને ક્યાંય પણ એ અને સી વિશે બીજે ક્યાંય કહેવામાં આવેલું નથી એફ જીની પૂર્વમાં દસ મીટરે છે જે બિંદુ ની દક્ષિણમાં પાંચ મીટરે છે બિંદુ બી જે છે એ ડીની ઉત્તરમાં છે જે ઈ ની પશ્ચિમમાં છે એફ બિંદુ ઈ ની ઉત્તરમાં સાત મીટરે છે અને બિંદુ સી એ બિંદુ બી અને એચ નું મધ્ય બિંદુ છે આને આપણે થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈએ અહીંથી શરૂઆત તો કરી છે પણ અહીંથી આગળ વધી શકાય એવું નથી તો આપણે આને સ્કીપ કરીને આગળ વધીએ બીજા સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરીએ આને હું થોડીક વાર માટે મૂકી દઉં છું એફ બિંદુ જીની પૂર્વમાં દસ મીટરે છે જીની પૂર્વમાં દસ મીટર કીધું છે એટલે પહેલાં અહીંયા જી ડ્રો કરશું ત્યાંથી પૂર્વમાં દસ મીટર આ તરફ દસ મીટર બિંદુ એફ છે અને જે બિંદુ જે એટલે વાત કોની થાય છે તો કે બિંદુ જીની જે બિંદુ એ દક્ષિણમાં પાંચ મીટરે છે એટલે જી છે ને છે ઓકે એસની દક્ષિણમાં પાંચ મીટર જી છે બિંદુ બી એ બિંદુ ડી ની ઉત્તરમાં છે હવે બી અને ડી પાછા આગેન આપણી પાસે છે નહીં એટલે એને આપણે સ્કીપ કરવું પડશે અ જે બિંદુ ઈની પશ્ચિમમાં છે ઓકે એ પણ નહીં મળે એટલે આને આપણે થોડીક વાર માટે કરી દઈએ સ્કીપ બિંદુ એફ એ બિંદુ ઈ ની ઉત્તરમાં સાત મીટરે છે એફ અહીંયા આપણી પાસે છે અને એફ ક્યાં છે ની ઉત્તરમાં સાત મીટર એટલે ઈ મારે નીચે લેવો પડશે જો હું અહીંયા ઈ લઉં તો સાત મીટર ઉત્તરમાં મને એફ મળે છે એટલે આ આપણે સોલ્વ કરી નાખું છું સી છે બી અને એચ નું મધ્ય બિંદુ છે આપણી પાસે એચ આવી ગયું છે સીને મૂકવાનું છે અને અને પાછું બિંદુ હોવું જોઈએ હવે એચની ઉપર બી આવે છે કે એચ નીચે બી આવે છે ખાલી જોવાનું છે એટલે મધ્યબિંદુ આપણને મળી જશે બિંદુ બી એચ ની પશ્ચિમમાં છ મીટરે છે એચ ની પશ્ચિમ કીધું છે એટલે આ તરફ છ મીટર તમને બિંદુ બી આપેલું છે અને બી અને એચનું મધ્ય બિંદુ સી છે તો એચ અને બી અહીંયા છે ટોટલ છ ડિસ્ટન્સ છે તો મધ્ય બિંદુ અહીંયા તમને સી મળશે અને જેનું ડિસ્ટન્સ આ છ ના બે ભાગ પડશે ત્રણ અને ત્રણ એટલે સી તમારું અહીંયા સેટ થઈ જશે ઓકે અને હવે સી મળી ગયું છે તો પહેલું આપણે સ્ટેટમેન્ટ જે સ્કીપ કરેલું એને મૂકી શકીએ છીએ બિંદુ એ બિંદુ સી ની ઉત્તરમાં ચાર મીટરે છે સી ની ઉત્તર એટલે ઉપરની તરફ થશે અહીંયા ચાર મીટરે બિંદુ એ છે ઓકે એ સી મળી ગયું સી છે બી અને એચનું મધ્ય બિંદુ પણ થઈ ગયું બિંદુ એફ જીની પૂર્વમાં દસ મીટર છે જે બિંદુ એચની દક્ષિણમાં પાંચ મીટરે છે બિંદુ બી આને સ્કીપ કર્યું તો એને પણ હવે લઈ શકાશે બિંદુ બી છે ડીની ઉત્તરમાં છે જે બિંદુ ઈ ની પશ્ચિમમાં છે ઓકે તો જો બિંદુ બી અને બિંદુ ઈ વચ્ચેનું સૌથી ઓછું અંતર કેટલું છે એવું પ્રશ્નમાં પૂછવામાં આવે છે બી અહીંયા પર છે ઈ અહીંયા પર છે તમારે ભાઈ આટલું ડિસ્ટન્સ જોઈએ છે સૌથી વધારે વધારે ડિસ્ટન્સ આજે મળે છે ને ત્રાસુ એ તો એના માટે પાયથાગોરસ માટે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે આ લાઇનને તમે એક્સટેન્ડ કરો આ લાઈન ઉપર એક્સટેન્ડ કરવું એટલે ભેગી થશે અહીંયા આજે કર્ણ કર્ણ બરાબર આપણે બેટા લખી બાજુ એકનો વર્ગ પ્લસ બાજુ બે નો વર્ગ હવે બાજુ આને આને તમે તો તમારે ગણવી પડશે આ ત્રણ ને ત્રણ છ અહીંયા સુધી છ મળશે હવે આ લાઈન કેટલાની થાય તો કે સાહેબ નીચે જુઓ આ કેટલાની છે તો કે દસ ની છે તો અહીંયા દસ આવશે તો ત્રણ ને ત્રણ છ ને બીજા દસ એટલે અહીંયા આવશે સોલ નો વર્ગ પ્લસ આને તમારે કાઉન્ટ કરવાની છે સાત વર્તા પાંચ અહીંયા આવશે બાર નો વર્ગ બેટા થશે બસો છપ્પન બારનો વર્ગ થશે એકસો ચુમાલીસ ટોટલ કરો છ ને ચાર દસ ની વધી પડશે એક પાંચ ને એક છ ને ચાર દસ ની સૂન વધી પડશે એક બે ને એક ત્રણ ને એક ચાર ચારસો નું વર્ગ મૂળ નીકળશે તો વીસ થશે વીસ જવાબ આપ્યો છે ઓપ્શન એ માં એ જવાબ સાચો બનશે રાઈટ મસ્ત ક્વેશ્ચન ક્વેશ્ચન છે છે પેલા તો ડિસ્ટન્સ સાચું મળવું જોઈએ આ છે ત્રણ ને ત્રણ છ પછી વધારાના દસ છ વર્તા દસ આ ટોટલ બાજુ સોલ ની થશે આ બાજુ છે સાત અને આ પાંચ ની હતી તો આ બન સરવાળો કરો તો આ બાર ની થશે તો બાર નો વર્ગ અહીંયા એકસો ચુમાલીસ સોલ નો વર્ગ બસો છપ્પન ટોટલ મારસો ચારસો મળશે ચારસો નો વર્ગમૂળ વીસ થાય ચલો ત્યારબાદ નેક્સ્ટ ડી એ જી થી કઈ દિશામાં છે જીથી થી ડી તમારે જોવાનું છે ડી બિંદુ ક્યાં છે ભાઈ બી અહીંયા છે એ અહીંયા છે સી અહીંયા છે બી જતું ને હા ઈ જોઈએ છે એ થી જોઈએ છે સોરી જી થી ડી જોઈએ છે ઓલ બિંદુ બી એ ડી ની ઉત્તરમાં છે જે બિંદુ ઈ ની પશ્ચિમ છે ઓકે આપણે આ સ્કીપ કર્યું તેના લેવું પડશે બી ડી ની ઉત્તરમાં છે અને જે ઈ ની પશ્ચિમમાં છે ઈ ની પશ્ચિમમાં કોણ આવશે તો કે ડી આવશે આ ઈ ની પશ્ચિમ દિશા એટલે અહીંયા ડી આવે અને ડી ની ઉત્તરમાં અહીંયા બી આવે તો અહિયાં ડી મળી જશે અહિયાં ઈ મળશે અને અહિયાં બી મળશે તો હવે આપણને પ્રશ્નનો જવાબ પણ મળી જશે જી થી ડી જોવાનો છે જી અહિયાં છે ડી અહિયાં છે તમને મળશે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દક્ષિણ પશ્ચિમ દિશા ઓપ્શન સી જવાબ અહીંયા સાચો બનશે ઓલરાઈટ નેક્સ્ટ વન 1 સેવન પ્રોડ્યુસ શબ્દમાં અક્ષરોની એવી કેટલી જોડીઓ બને છે જેમાં તેમની વચ્ચે અક્ષરોની સંખ્યા અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા જેટલી જ હોય આ ક્વેશ્ચન્સ બેટા લખી લેવાનો છે પ્રી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ દરેક કોઈ પણ એક્ઝામ આપશો પ્રી ની અંદર આ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે હવે અહીંયા શોર્ટ ટક શોર્ટક કટ મેથડ થી કેમ સોલ્વ થશે તો કે ભાઈ આના દરેક લેટર ના પ્લેસ વેલ્યુ છે લખો પી નો ક્રમ થશે સોલ આર નો ક્રમ થશે અઢાર ઓ નો ક્રમ થશે પંદર ડી નો ક્રમ ચાર યુ નો એકવીસ સી નો ત્રણ અને ઈ નો પાંચ અહીંયા આપણે ચેક કરવાનું છે નંબર બોલતા જવાના નંબર અહીંયા એકની ઉપર એક બોલતા જવાના સેટ થાય અહીંયા જે બોલીએ છીએ એ જ નંબર જો ઉપર નીચે સેટ થતા હોય તો અહીંયા બોક્સ મૂકશું અહીંયાથી શરૂઆત કરો સોલ્વ સોલ્વ પછી ક્રમશઃ નંબર બોલો અહીંયા સત્તર આવા જોઈએ સત્તર નથી અઢાર આવવા જોઈએ નથી ઓગણીસ વીસ એકવીસ બાવીસ કોઈ સમાન નથી અઢારથી સ્ટાર્ટ કરો તો અઢાર ઓગણીસ વીસ અને એકવીસ જો અહીંયા એકવીસ સાથે એક પેર બનશે કેમ પેર બની જુઓ અઢારથી સ્ટાર્ટ કરવો ક્રમશ એક એક સંખ્યા વધારતા જ આવો અઢાર પછી અહીંયા ઓગણીસ આવી જોઈએ અહીંયા વીસ આવી જોઈએ ઓગણીસ નથી અહીંયા વીસ નથી અહીંયા એકવીસ આવી જોઈએ નીચે એકવીસ છે તો એકવીસ એકવીસની પેર બનશે પછી આગળ વધો અહીંયા બાવીસ ત્રેવીસ નહીં મળે પંદર સોલ સત્તર અઢાર ઓગણીસ સેટ નહીં થાય ચાર બઈ પાંચ છ સાત સેટ ન થાય એકવીસ થી મોટું કોઈ છે નહીં ત્રણ પછી અહીંયા ચાર આવવું જોઈએ એ પાછે પાંચ પોસિબલ નથી આવો સ્ટાર્ટ કરો છ સાત ચાર પાંચ છ સાત બને એકવીસ થી સ્ટાર્ટ કરો એકવીસ થી મોટું કોઈ છે જ નહીં તો વિચારાય જ નહીં ચારથી તો બહુ બધા મોટા છે ન મળે પંદર પછી સોલ અને સત્તર ના મળે અઢાર પછી અહીંયા ઓગણીસ મળે પણ અહીંયા સોલ છે તો ના મળે એટલે આપણે એક જ પેર જશે આપણે આગળ જોઈએ છે તો એક પાછળ આવીએ છીએ તો ઝીરો એટલે અહીંયા માત્ર એક જ પેર બને છે ઓપ્શન સી જવાબ સાચો બનશે ઓનલી વન પેર ટ્વેન્ટી એટ ટુ થર્ટી ટુ ચલો લાસ્ટ ક્વેશ્ચન છે સાત વ્યક્તિઓ જુદી જુદી વસ્તુઓ ખરીદી રહ્યા છે સી અને એ વચ્ચે માત્ર એક જ વ્યક્તિ વસ્તુ ખરીદે છે બી ની તરત જ પહેલા વસ્તુ ખરીદે છે સી અને ડી વચ્ચે બે વ્યક્તિ વસ્તુ ખરીદે છે સીએ ડી પછી વસ્તુ ખરીદે છે ઈ એ ડી ની તરત પહેલા વસ્તુ ખરીદે છે ઈ અને એફ વચ્ચે ત્રણ થી વધુ વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે અને ડી અને જી વચ્ચે માત્ર ત્રણ વ્યક્તિ જ વસ્તુઓ ખરીદે છે સાત જણા છે પેલા અહીંયા સેટ કરી દો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે પેલા એ નક્કી કરી લઈએ કે ભાઈ પહેલા ને પછી કોને કેવું તો આ તરફ પહેલા આવશે પહેલા કે તો આપણે આમ મૂકશું એ પહેલા ખરીદે છે તો આ પહેલા થાય આ પછી થશે અથવા તમે નંબર આપી દો આ પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ ચોથી તારીખ પાંચમી તારીખ છઠ્ઠી તારીખ આ સાતમી તારીખ એટલે આપણને ઈઝીલી ખબર પડી જાય કે ભાઈ છ પહેલા કીધું છે એટલે કે આ વ્યક્તિ આ પહેલા ખરીદી કરે છે તો અહીંયા છે પછી આવશે આ તરફ પહેલા આવશે ડાબી બાજુ આપણે પહેલા લેશું અને જમણી બાજુ આપણે પછી લઈશું સૌથી પહેલા સી અને એ વચ્ચે માત્ર એક જ વ્યક્તિ ખરીદે કરે છે હવે અહીંયા વચ્ચે એક જ વ્યક્તિ ખરીદી કરે છે વાત સાચી છે પણ અહીંયા નક્કી ના થઈ શકે સી પહેલા કરે છે કે એ પહેલા કરે છે એટલે બે કન્ડિશન બનશે સી અને એ વચ્ચે એક જણો તો છે પણ સી પહેલા છે કે એ પહેલાં છે ખબર નથી તો અહીંયા પહેલા સ્ટેટમેન્ટ ઉપરથી બે કન્ડિશન બની પછી બીની બી એ સી ની તરત જ પહેલા વસ્તુ ખરીદે છે બી છે ક્યારે ખરીદે છે તો કે સી પહેલા એટલે બી વસ્તુ ખરીદી કરે છે સી પહેલા તરત જ બી વસ્તુ ખરીદી કરે છે બંનેમાં અહીંયા સેટ થશે પછી આગળ વધો સી અને ડી વચ્ચે બે વ્યક્તિ વસ્તુ ખરીદે છે યસ સી અને ડી વચ્ચે બે વ્યક્તિઓ વસ્તુ ખરીદતી હોય તો જમણી બાજુ પણ પોસિબલ થાય ડાબી બાજુ પણ પોસિબલ થાય એટલે આની પણ સબકન્ડિશન એક ઉપર બનશે નીચે પણ એક સબકન્ડિશન બનશે હવે ઉપર અહીંયા સેમ એઝ બનાવી દઉં બી સી પછી ખાલી જગ્યાને અને એ નીચે પણ અહીંયા આપણે આ ત્રણે ત્રણ લાઈનમાં લખી દઈએ છીએ હવે સી અને ડી વચ્ચે બે વ્યક્તિ વસ્તુ ખરીદતી હોય તો અહીંયા જમણી બાજુ આ એક વ્યક્તિ આ બીજો વ્યક્તિ તો ડી અહીંયા બેસશે સી અહીંયા છે એક વ્યક્તિ બે વ્યક્તિ તો ડી અહીંયા બેસશે સી અને ડી વચ્ચે બે વ્યક્તિ વસ્તુ ખરીદે છે સેમ એઝ અહીંયા સી જમણી બાજુ બે વ્યક્તિ ડી અહીંયા આવશે સી અહીંયા ડાબી બાજુ બે વ્યક્તિ તો ડી અહીંયા આવશે ચાર કન્ડિશન બેટા બને છે પછી આગળ જુઓ સી એ ડી પછી વસ્તુ ખરીદે છે ડી પછી સી આવવો જોઈએ એટલે આ ચાર કંડિશન પાછી બે કન્ડિશન નીકળી જશે ડી પછી સી આવવો જોઈએ એટલે ડી પછી આ તરફ સી મળવો જોઈએ તો ડી પછી સી નથી અહીંયા સી પછી ડી છે એટલે આ કંડિશન નીકળશે ડી પછી સી અહીંયા આવે છે અહીંયા સી પછી ડી છે એટલે આ કંડિશન પણ નીકળી જશે આ કંડિશન ડી પછી સી આવે છે તો જે કંડિશન નીકળી ગઈ છે એને આપણે કાઢી નાખીએ એટલે આપણે એને યાદ રાખવી નહીં ચલો આગળ ઈ જે છે એ ડી ની તરત પહેલા વસ્તુ ખરીદે છે ઈ છે એ ડી પહેલા તરત ડી અહીંયા છે ડી પહેલા તરત ઈ ડી પહેલા તરત જ ઈ વસ્તુ ખરીદે છે ટોટલ વ્યક્તિ કેટલા સાત અહીંયા જુઓ કેટલા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે આની વાર્તા પતી ગઈ હવે આમાં એક જણો આ તરફ અથવા આ તરફ એડ નહીં થાય વચ્ચે આ બે જણા છે ત્યાં સેટ થઈ શકે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ જણા છે બે જણા ઘટે છે એ બે જણા અહીંયા પણ આવી શકે અથવા એ બે જણા કદાચ આ સાઈડ પણ આવી શકે અથવા એક ડાબી બાજુ ને એક જમણી બાજુ પણ સેટ થાય એટલે હજી નક્કી થઈ શકતું નથી ચલો આગળ વધો ઈ અને એફ વચ્ચે ત્રણ થી વધુ વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે ત્રણ થી વધુ એટલે ઓછામાં ઓછા ચાર હોય તોય ચાલે પાંચ હોય તોય ચાલે છ હોય તો પણ ચાલે ગમે એટલા પણ ચાર તો હોવા જોઈએ હવે ઈ અહીંયા સેટ છે આમાં આગળ પાછળ કોઈ વધી શકે એવું છે નહીં હવે ચાર જણા ઓછામાં ઓછા સેટ કરો એક બે ત્રણ ચાર તો એફ અહીંયા સેટ થાય તો ઈ અને એફમાં ચારથી વધુ વ્યક્તિ ખરીદી કરે છે હવે ઈ અહીંયા છે આ બાજુ એફ પોસિબલ નથી આ બાજુ પોસિબલ છે એટલે એક બે ત્રણ ચાર એટલે એફ માટે બે સ્થાન મળે એફ અહીંયા મૂકો તો પણ ચાલે એફ અહીંયા મૂકો તો પણ ચાલે ઓકે એટલે અહીંયા આપણને હજી પાકા પાઈએ ખબર પડતી નથી ત્યારબાદ ડી અને જી વચ્ચે માત્ર ત્રણ વ્યક્તિઓ બેસે છે હવે આપણી પાસે એક જ વ્યક્તિ બાકી છે જી તો જી અહીંયા સેટ થશે હવે જી અહીંયા સેટ કરો છો તો આ કન્ડિશનમાં એમ કહે છે કે ડી અને જી વચ્ચે માત્ર ત્રણ વ્યક્તિ જ વસ્તુ ખરીદે છે તો અહીંયા તો ડી અને જી બાજુમાં આવે છે તો આ કન્ડિશન ખોટી થાય આ કંડિશન એક સાચી થશે ડી અને જી વચ્ચે માત્ર ત્રણ વ્યક્તિ છે ડી અહીંયા એક બે ત્રણ તો અહીંયા તમે જીને રાખી શકો અને હવે આ ઈ અને એફ વચ્ચે જે ત્રણથી વધુ વ્યક્તિવાળી કંડિશન કીધી છે તો એફ તમે અહીંયા મૂકી દો તો ઈ અને એફ વચ્ચે એક બે ત્રણ ચાર અને પાંચ જણા કીધા તો પાંચ ત્રણ કરતાં વધારે જ થાય તો આ કંડિશન સાચી બનશે તો સિક્વન્સ બનશે ડી એ બી સીજી ડી એ બી સીજી અને ઈ ચલો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ એ અને એફ વચ્ચે કેટલી વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે એ અને એફ વચ્ચે એ અહીંયા છે અહીંયા એફ હતો આ એફ છે બેટા આ એફ છે હા એ અને એફ વચ્ચે ત્રણ વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે ઓપ્શન સી જવાબ સાચો બનશે કોણ એફ પછી તરત જ વસ્તુ ખરીદે છે એફ પછી તરત જ વસ્તુ ખરીદે કોઈ નહીં એફ પછી કોઈ પણ તરત વસ્તુ ખરીદશે નહીં

તો એક જ વ્યક્તિ ખરીદે છે તો અહીંયા જી પછી પણ એક જ વ્યક્તિ ખરીદે તો અહીંયા ખાલી જગ્યામાં જી રાખી શકાય જી આપેલો છે ઓપ્શન ઈ માં તો અહીંયા આપણો આજનો સેશન મિત્રો કમ્પલીટ થાય છે જે મિત્રો આપણી બેચની અંદર જોઈન થવા ઈચ્છતા હોય એ રેલવે અને એસએસસી સ્પેશિયલ બેચની અંદર જોઇન થઈ શકે છે જે મિત્રોનો ટાર્ગેટ એ બેન્ક એક્ઝામનો છે તો એ પણ જોઇન થઈ શકે છે લાઈવ બેચનો લાભ લેવાનું ભૂલોતા નહીં અને આજે ગણિતના પ્રીવીયસ યર ક્વેશ્ચનનો પાંચ વાગે ક્વેશ તમારો લેકચર છે જેની સર તો એ આજે તમને રેલવે અને બેન્કિંગ સ્પેશિયલ મેથ છે આ સેશનમાં કરાવશે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ જય માતાજી થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે બાય